નમસ્તે મેડમ. કેવું લાગે છે આપને ટ્રીટમેન્ટ પછી? સારું લાગે છે, બહુ સરસ. અને કયો કાન એકદમ સાવ બંધ હતો? કયો કાન સાવ બંધ હતો? જમણું કાન. અને ડાબો બી બંધ હતો, પણ અત્યારે સરસ સંભળાય છે મશીનમાં? પહેલાં તો તમારી મશીન બી નહોતી ચાલતી ને, એટલે સંભળાતું નહોતું. હા હા, આજે સ્પષ્ટ અવાજ લાગે પણ સંભળાતું નહોતું સ્પષ્ટ. સાહેબ, આપને જોડે આપને મળીને ખૂબ આનંદ થયો, કારણ કે મારા તમે સેન્ટ જોર્જ કોલેજના એક્સ પ્રોફેસર છો ભાષાના. બે શબ્દ આપના આશીર્વાદ જોઈએ છે સાહેબ આપો. તો ડૉક્ટર સાહેબ, હું અહીંયા તમારા ઘરે આવ્યો અને જ્યારે વાત નીકળી કે તમે જીવીએસમાં હતા અને જે આત્મીયતા બંધાય એ મારા માટે અનોખો અનુભવ છે. અને ઈશ્વર તમને, હું તે વખતે પણ બોલવાનો હતો કે એટલી બધી શક્તિઓ આપ્યા કરે કે જેથી અનેક લોકો આ કાનની બેરાશ એમની મટે. કેમ કે બહારના ડૉક્ટરો તો અમુક સમયે ના પાડી દે છે કે આ મટશે નહીં. આ મમ્મીને બી ના પાડી દીધી. હા, બરાબર છે. આ કહું શું કહું છું કે હવે નહીં સંભળાય, મશીન બી નહીં ચાલે. મશીન પહેરો તો સંભળાય બી નહીં, ખજવાળ બી આવે, ખજવાળ બહુ જ આવતી હતી. અચ્છા, અને આમ એ નહોતું લાગતું. ભગવાન કરે તમને મશીનની જરૂરત નહીં પડે હવે. હા સાહેબ, બીજું શું કેવું છે? સાહેબ, સેન્ટ જોર્જ કોલેજના મને એ દિવસો યાદ આવે છે જ્યારે ફાધર ડિસોઝા આપણા પ્રિન્સિપાલ હતા, આપ સાહિત્ય ભણાવતા હતા, અને એ જમાનામાં આપણા પાસે બધા બહુ મજા આવતી હતી. એ યુગ જ હતો આપણું, એ યુગ જુદો હતો ફાધર ડિસોઝાનો. સેન્ટ જોર્જ કોલેજનું નામ હતું સાહેબ, નહીં આજે બી છે, પણ એ જમાનો જુદો હતો, તદ્દન જૂનો જમાનો હતો. આપણે જોડે ભણેલા સ્ટુડન્ટ્સમાં બહુ જ સારા સારા પોસ્ટ પર પહોંચી ગયેલા છે. આપને ખબર છે, કોઈ તો એટોમિક એનર્જીમાં બી છે, એટોમિક એનર્જીમાં બી છે, હીરો હિરોઈન થઈ ગયા, કોઈ કવિતા ભલે પરવીન ભાવે હતી બધું એ વખતે બી સોફાની જ હતી. પણ સાહેબ, તમે એક કામ કરો, હા, પેલી જે બાયોગ્રાફિકલ સ્કેચ, હા, બેરાશ વિશે તમે લખવા માંગો? હા જી, હા જી, લખો સાહેબ. અમે લખીશું, હું તમને હેલ્પ કરીશ. થેન્ક યુ દાદા, થેન્ક યુ.